ગુડ મોર્નિંગ બાળકો, વિદ્યાનગર પ્રાથમિક શાળામાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 6માં વિષય વિજ્ઞાનમાં અભ્યાસ કરીશું. પાઠ 13, ચુંબક સાથે ગમ્મત. કયો પાઠ છે? ચુંબક સાથે ગમ્મત. આ પાઠમાં પણ આપણે આગળના વિડીયોમાં થોડો ઘણો અભ્યાસ કરી ગયા છીએ ને. જો ક્રેન વિશે મેં તમને સમજાવ્યું હતું કે ક્રેનનો જે આગળનો ભાગ છે તેને આગળની સાઈડ લોહચુંબક લગાવેલું છે, તેના દ્વારા ઢગલામાંથી કચરો બહાર કાઢતો બતાવે છે, લોખંડના ટુકડાઓને અલગ પાડતું બતાવ્યું છે. તેવી જ રીતે મેગ્નેટ કઈ કઈ જગ્યાએ આવેલું હોય છે તે બહારની તરફ દેખાતું નથી હોતું. સામાન્ય વસ્તુઓ ઘણી બધી છે, જેવી રીતે કે ફ્રીજ છે, કંપાસ છે, ડબ્બો છે, આ બધી વસ્તુઓમાં અંદરની સાઈડ લોહચુંબક હોય છે, તેના દ્વારા તેનો દરવાજો બંધ થાય છે. તે પણ મેં તમને વિડીયોમાં સમજાવ્યું હતું. આના દ્વારા શું કે એના દ્વારા એ ખબર પડે છે કે લોહચુંબક દ્વારા ઘણી બધી વસ્તુઓને લોક કરી શકાય છે. અને તમે પણ લોહચુંબક જોયા હશે, ઘરમાં જોયા છે ને, ઘણીવાર તમે રમતા પણ હશો, નાના મોટા લોહચુંબકો તમારા ઘરમાં પણ હશે. તો હવે આપણે આગળના પાઠનો અભ્યાસ શરૂ કરીએ. તો શું કહેવા માગે છે? આકૃતિ 13.3, ટેકરીઓ ઉપર કુદરતી ચુંબક. તો શું કે ટેકરીઓ ઉપર કુદરતી ચુંબક વિશે આકૃતિ દર્શાવી છે. તો તમે તમારી ચોપડીમાં તેને નિહાળી શકો છો કે અવલોકન કરી શકો છો. જો ભરવાડ બતાવ્યો છે, તેની લાકડી અંદર ફસાયેલી બતાવી છે અને તેના ઉપર બળ મારી રહ્યો છે તેને કાઢવા માટે લાકડીને. તો તે દર્શાવતી આકૃતિ આપી છે. તો ચલો હવે શું કહે છે? ચુંબક હતો અને તેણે ભરવાડની લાકડીની એ લોખંડની ટોચને આકર્ષી હતી. શું કે તે ભાગમાં ચુંબક હતું. તો શું કહે છે? તેણે ભરવાડની લાકડીને લોખંડની ટોચને આકર્ષી હતી. ટોચ એટલે કિનારી, જે છેલ્લો ભાગ હોય છે તેને આકર્ષી હતી. એવું કહેવાય છે કે આ રીતે કુદરતી ચુંબકની શોધ કરી થઈ હતી. શું કે એવું કહેવાય છે કે આ રીતે છે ને કુદરતી ચુંબકની શોધ થઈ હતી. કદાચ ભરવાડના નામ પરથી આવા ખડકને મેગ્નેટાઇટ એવું નામ આપવામાં આવ્યું. શું કહે છે? કદાચ ભરવાડના નામ પરથી આવા ખડકને મેગ્નેટાઇટ એવું નામ આપવામાં આવ્યું. મેગ્નેટાઇટમાં લોખંડ હોય છે. શું કે આ મેગ્નેટાઇટ છે એમાં શું હોય છે? લોખંડનો ભાગ હોય છે. કેટલાક લોકો એવું માનતા હતા કે મેગ્નેટાઇટની શોધ સૌપ્રથમ મેગ્નેશિયા વિસ્તારમાંથી થઈ હતી. શું કે કેટલાક લોકો એવું પણ માનતા હતા કે આ જે મેગ્નેટાઇટ છે તેની શોધ ક્યાંથી થઈ હતી? મેગ્નેશિયા વિસ્તારમાંથી થઈ હતી. સૌપ્રથમ ક્યાંથી થઈ હતી? તેની શોધ મેગ્નેશિયા વિસ્તારમાંથી થઈ હતી. તો આ તમારે યાદ રાખવાનું છે. જે પદાર્થો લોખંડને આકર્ષવાનો ગુણધર્મ ધરાવતા હોય છે, શું કે જે પદાર્થો લોખંડ છે તેને આકર્ષવાનો ગુણધર્મ ધરાવતા હોય છે તેને હવે ચુંબક કહેવાય છે. તો તમારે આ યાદ રાખવાનું છે કે ચુંબક કોને કહેવાય. પહેલાં તો જે પદાર્થો લોખંડને આકર્ષવાનો ગુણધર્મ ધરાવતા હોય છે તેને ચુંબક કહેવાય છે. આ તમારે યાદ રાખવાનું છે. ફરી કહું છું, જે પદાર્થો લોખંડને આકર્ષવાનો ગુણધર્મ ધરાવતા હોય તેને ચુંબક કહેવાય છે. આવી કંઈક વાર્તા હતી. શું કે આવી કંઈક વાર્તા હતી? કોઈ કિસ્સામાં લોકોએ હવે શોધી કાઢ્યું છે કે કેટલાક ખડકો લોખંડને આકર્ષવાનો ગુણધર્મ ધરાવતા હોય છે. શું કે કોઈ કિસ્સામાં લોકોએ એવું પણ શોધી કાઢ્યું છે કે કેટલાક ખડકો લોખંડને આકર્ષવાનો ગુણધર્મ ધરાવતા હોય છે. શું કહે છે? કેટલાક ખડકો એવા પણ છે તે લોખંડને આકર્ષવાનો, એટલે શું છે? તેને આકર્ષવાનો ગુણધર્મ ધરાવતા હોય છે. તેમણે એ પણ શોધ્યું છે કે આ ખડકના નાના ટુકડાઓમાં કેટલાક ખાસ ગુણો હોય છે. શું કે એમણે એવું પણ શોધી કાઢ્યું છે કે આ ખડકોના નાના નાના ટુકડાઓમાં કેટલાક ખાસ ગુણો હોય છે. શું કે આ જે નાના ટુકડાઓ છે તેમાં ખાસ ગુણો પણ હોય છે. આ કુદરતી રીતે બનતા પદાર્થને તેમણે ચુંબક નામ આપ્યું છે. શું કે આ કુદરતી રીતે જે બને છે, આ પદાર્થ બને છે, તેને ચુંબકનું નામ આપ્યું છે. પાછળથી લોકોએ લોખંડના ટુકડામાંથી ચુંબક બનાવવાની રીત પણ શોધી કાઢી. શું કે પાછળથી લોકોએ શું કર્યું? બીજું, લોખંડના ટુકડાઓમાંથી ચુંબકને બનાવવાની રીત પણ શોધી કાઢી. તેને કૃત્રિમ ચુંબક કહે છે. શું કહે છે? આ લોખંડના ટુકડાઓમાંથી જે ચુંબક બનાવવાની રીતને શું કહેવાય? કૃત્રિમ ચુંબક પણ કહેવાય છે. આજકાલ વિવિધ આકારોમાં કૃત્રિમ ચુંબક બનાવવામાં આવે છે. શું કે આજકાલ વિવિધ એટલે શું? અલગ અલગ આકારમાં શું કરે છે? કૃત્રિમ ચુંબકો બનાવવામાં આવે છે. દાખલા તરીકે ગજિયો ચુંબક. શું કે દાખલા તરીકે એટલે ઉદાહરણ આપ્યું છે
કે ગજ્યો ચુંબક, પછી નાળ ચુંબક, નાળાકાર ચુંબક અથવા બોલ એન્ડેડ છે. શું કહે છે? અથવા આ બધા ચુંબકના નામ આપ્યા છે. પહેલાં તો કયું આપ્યું છે? ગજ્યો ચુંબક. પછી કયું આપ્યું છે? નાળ ચુંબક. પછી નાળાકાર ચુંબક અથવા તો કયું આપ્યું છે? છેડા ગોળાકાર હોય તેવું ચુંબક. શું કે? છેડા ગોળાકાર, એટલે છેડાનો જે ભાગ ગોળાકાર હોય તેવું ચુંબક. આ ચુંબકના બધા નામ છે, તો તમારે યાદ રાખવાના છે. કયા ચુંબક છે? પહેલું તો જુઓ, ગજ્યો ચુંબક, પછી નાળ ચુંબક, નાળાકાર ચુંબક અને પછી ગોળાકાર હોય તેવું ચુંબક. આ આકૃતિ આપી છે, આકૃતિ 13.4, વિવિધ આકારના ચુંબકો જુઓ દર્શાવ્યા છે. જો ગજ્યો ચુંબક દર્શાવે છે, નાળ ચુંબક દર્શાવે છે, નાળાકાર ચુંબક દર્શાવ્યું છે, ગોળાકાર હોય તેવું ચુંબક દર્શાવ્યું છે. તો તમે તમારી ચોપડીમાં જોઈ શકો છો કે અલગ અલગ પ્રકારના ચુંબકો દર્શાવ્યા છે. આકૃતિ 13.4 આ પ્રકારના ચુંબકો દર્શાવે છે. કયા? જે મેં તમને કીધા ને એ ચુંબકો દર્શાવે છે. પછી પ્રવૃત્તિ એક, એક પ્લાસ્ટિક કે કાગળનો કપ લો. શું કહે છે? એક પ્લાસ્ટિક કે કાગળનો કપ લો. આકૃતિ 13.5 દર્શાવ્યા મુજબ તેને ક્લેમ્પની મદદથી સ્ટેન્ડ ઉપર લગાડો. શું કહે છે આકૃતિ 13.5? તો શું કહે છે? એક પ્લાસ્ટિક કે કાગળનો કપ લો. શું કહે? પ્લાસ્ટિક કે કાગળનો કપ લેવાનો કીધો છે. પછી શેના જેમ? આકૃતિ 13.5 દર્શાવ્યા મુજબ તેને ક્લેમ્પની મદદથી સ્ટેન્ડ પર લગાડો. શેના મદદથી? ક્લેમ્પની મદદથી સ્ટેન્ડ ઉપર લગાડવાનું કીધું છે. કપની અંદર ચુંબક મૂકી તેને કાગળથી એવી રીતે ઢાંકો કે જેથી ચુંબક દેખાય નહીં. શું કહે છે? કપની મદદથી કેવી રીતે ઢાંકવાનું કીધું છે કે અંદર એવી રીતે ઢાંકી દેવાનો છે કે તેનો ચુંબકનો ભાગ છે તે તમને બહાર દેખાય નહીં. જેવી રીતે કે મેં તમને કીધું ને, અમુક વસ્તુઓમાં અંદરની સાઈડ ચુંબક હોય છે પણ બહારની તરફ તે દેખાતા નથી. એટલે શું કહે છે? એવી રીતે ઢાંકી દો કે ચુંબક બહાર દેખાય નહીં. લોખંડની બનેલી એક ક્લિપ સાથે દોરો જોડો. હવે શું કહે છે કે લોખંડની બનેલી એક ક્લિપ સાથે દોરો જોડવાનો કીધો છે. દોરાનો બીજો છેડો સ્ટેન્ડના પાયા સાથે બાંધો. શું કહે છે? આ દોરાનો બીજો છેડો શેના સાથે બાંધવાનો કીધો છે? સ્ટેન્ડના પાયા સાથે બાંધવાનો કીધો છે. બીજા છેડો હોય ને તેનો બીજો ભાગ છે તેને સ્ટેન્ડના પાયા સાથે બાંધવાનો કીધો છે. ધ્યાન રાખો કે આ યુક્તિમાં દોરાની લંબાઈ યોગ્ય રીતે ટૂંકી રાખવાની છે. શું કે? ધ્યાન રાખો કે આ યુક્તિમાં, એટલે આ પ્રયોગ કરતાં દોરાની લંબાઈ છે તે ટૂંકી રાખવાની છે. ક્લિપને કપના તળિયાની નજીક લાવો. શું કે છે? હવે આ ક્લિપ છે તેને શું કીધું છે? કપના તળિયાની નજીક લાવવાનું કીધું છે. પતંગની જેમ આ ક્લિપ કોઈ પણ આધાર વગર હવામાં અધ્ધર રહે છે. શું કે? પતંગની જેમ આ ક્લિપ પણ શું થાય છે? આધાર વગર, એટલે તેને ટેકો આપ્યા વગર શું રહે છે? તે હવામાં અધ્ધરની સાઈડ, એટલે ઉપરની સાઈડ રહે છે. તમે આકૃતિમાં જોઈ શકો છો. જો આકૃતિ 13.5 ચુંબકની અસર હવામાં લટકતી પેપર ક્લિપ. જુઓ, તમે દર્શાવેલી આકૃતિ જોઈ શકો છો. આ ચુંબકની અસર હવામાં લટકતી પેપર ક્લિપ, તો જુઓ અહીંયા આકૃતિ બતાવી છે, તો તમે તમારી ચોપડીમાં તેનું અવલોકન કરી શકો છો. ખબર પડી ને કે જુઓ કેવી રીતે બતાવી છે? ફરી આપણે હું તમને સમજાવી દઉં. જો એક પ્લાસ્ટિક કે એક કાગળનો કપ લો, તો આ લીધેલો કપ બતાવ્યો છે. પછી આકૃતિ 13.5 દર્શાવ્યા મુજબ તેમને ક્લેમ્પની મદદથી સ્ટેન્ડ પર લગાડો, તો અહીંયા સ્ટેન્ડ ઉપર લગાડેલો બતાવ્યો છે. કપની અંદર ચુંબક મૂકી તેને કાગળથી એવી રીતે ઢાંકો કે ચુંબક દેખાય નહીં. તો શું કહે છે? કપની અંદર ચુંબક અંદરની સાઈડ એવી રીતે મૂકો કે શું છે? કાગળની મદદથી તેને ઢાંકી દો, એટલે તે બહાર દેખાય નહીં. લોખંડની બનેલી એક ક્લિપ સાથે દોરો જોડો. શું કહે છે? હવે લોખંડની ક્લિપ બનેલી કહે છે, આ જુઓ દેખાય છે, તેને શેના સાથે શું કીધું છે? દોરાને જોડવાનું કીધું છે. પછી શું કીધું છે? ધ્યાન રાખો કે આ યુક્તિમાં દોરાની લંબાઈ યોગ્ય રીતે ટૂંકી રાખવાની છે. શું કે? આ પ્રવૃત્તિ કરતાં દોરાની લંબાઈ કેવી રાખવાની છે? એકદમ ટૂંકી રાખવાની છે. ક્લિપને કપના તળિયાની નજીક લાવો. શું કહે છે? આ ક્લિપ છે તેને કપનો, આ જે તળિયાનો ભાગ છે તેની નજીક લાવો. જો અહીંયા દેખાડેલું છે, તમે દેખી શકો છો આકૃતિમાં. પછી શું કહે છે? પતંગની જેમ આ ક્લિપ કોઈ પણ આધાર વગર હવામાં અધ્ધર રહે છે. શું છે? પતંગની જેમ, જેમ પતંગ હવામાં અધ્ધર રહે છે ને તેવી રીતે શું કહે છે? આ ક્લિપને પણ શું કહે છે? કોઈ પણ આધાર આપ્યા વગર તે હવામાં ઊંચે રહે છે. હવે આ આકૃતિમાં તમે જોઈ શકો છો. ખબર પડી ને આ પ્રયોગમાં? તો હવે જુઓ, અહીંયા મેં તમને બતાવી આકૃતિ 13.3 ટેકરી ઉપર કુદરતી ચુંબક વિશેની આકૃતિ તમને દર્શાવેલી બતાવી. તેવી જ રીતે
ચુંબકોના પ્રકાર તમને બતાવ્યા, વિવિધ આકારો બતાવ્યા, જેવી રીતે કે ચુંબકોના કેટલા આકારો છે તે દર્શાવેલા બતાવ્યા, જેવી રીતે કે ચુંબક ઘણા બધા પ્રકારના હોય છે, જેવી રીતે કે ગજ્યો ચુંબક છે, પછી નાળ ચુંબક છે, નાળાકાર ચુંબક છે, એવી જ રીતે ગોળાકાર હોય તેવું ચુંબક, આવી રીતે બધા ઘણા બધા પ્રકારના ચુંબકોની આકૃતિ દર્શાવી છે, તો તમે તમારી ચોપડીમાં જોઈ શકો છો. તેવી જ રીતે અહીંયા મેં ચુંબકની અસર હવામાં લટકતી પેપર ક્લિપની આકૃતિ પણ બતાવી, તેના વિશે પણ સમજાવી. તો આ પાઠનો આપણે આટલા સુધી આ વિડીયોમાં અભ્યાસ કરીશું. હવે આ પાઠનો આગળનો અભ્યાસ આપણે આગળના વિડીયોમાં કરીશું.